ટ્રાઇ દ્વારા પે ચેનલો પર એમઆરપી લાગુ કરવાની જાહેરાત કરાયા બાદ કેબલ ઓપરેટરો રોષે ભરાયા છે. ટ્રાઇ દ્વારા પે ચેનલો પર એમઆરપી લાગુ કરવાની જાહેરાત કરાતા કેબલ નેટવર્કના ગ્રાહકોને માથે તૂટિંગ વધારાનો બોજ આવી પડશે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાએ તાજેતરમાં પ્રત્યેક પે ચેનલો ઉપર રૂપિયા 25 થી 45 ની એમઆરપી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો અમલ 29 ડિસેમ્બરથી થનાર છે. જો કે દેશભરના કેબલ ઓપરેટરોએ ટ્રાઈની આ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો છે અને આ નિર્ણયથી મધ્યમ ક્રમના લોકોના માથે કેબલ ચાર્જિસનો તૂટિંગ વધારો ઝીકાશે તેવી દહેશત વ્યક્ત કરી છે. ભરૂચ કેબલ ઓપરેટર એસોસિએશનના નેજા હેઠળ અગાઉ આ અંગે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ કેબલ નેટવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા અને અંકલેશ્વરના યુવા રાજકીય અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ સ્થાનિક કેબલ ઓપરેટરોએ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાને રૂબરૂ મળીને ટ્રાઇના આ નિર્ણયને રદબાદલ કરવા કેન્દ્ર સરકારને જોરદાર રજૂઆત કરવાની વિનંતી કરી હતી. પરેશ પટેલે રોષભેર જણાવ્યું હતું કે ટ્રાઇના આ નિર્ણયથી મધ્યમ વર્ગીય કુટુંબો મનોરંજનનો હક ગુમાવી દે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે. હાલમાં કેબલ ઓપરેટરો પાસે રૂપિયા 300 ના નજીવા ભાવે 400 થી વધુ ચેનલો નિહાળી શકાય છે. જો ટ્રાઇનો આ નિર્ણય લાગુ થશે તો તેઓએ મહિને રૂપિયા 300 નો કેબલ ચાર્જિસને બદલે રૂપિયા 500 થી રૂપિયા 1000 જેટલો કેબલ ચૂકવવાની નોબત આવશે. તે મધ્યમ વર્ગ માટે અન્યાય કરતા સાબિત થશે. વધુમાં પરેશ પટેલે જણાવ્યું હતું કે ટ્રાઇના આ ચુકાદા સામે દેશભરના કેબલ ઓપરેટરોએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે તેમાં અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના કેબલ ઓપરેટરો પણ ગ્રાહકોના હિતમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હાઉસ ખાતે અમે આપણા ભરૂચ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા એમને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ તરફથી અમને પૂરેપૂરી ખાતરી આપવામાં આવી છે કે આનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી એમની ધારદાર અને ભારપૂર્વકની એમની રજૂઆત રહેશે. એમણે ટ્રાઇના ચેરપર્સન તેમજ પીએમઓ ઓફિસને પણ એમના લેટર પેડ ઉપર લખી અને આની ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરે સરકાર, એના માટે એમણે બાહેધરી આપી છે. અને આપને પણ આ માધ્યમથી આપને દરેક ગ્રાહક મિત્રોને પણ કહેવા માગું છું કે આ લડાઈ અમારી નથી, બસ ગ્રાહકોને ભાટુઓ જે ચેનલોનું કેવી રીતે સસ્તું પીરસાય એના માટેનો ભાવ માર્કેટમાં ઓછો રહે એના માટેની આ લડત અમારે ચાલુ કરેલી છે અને આવનારા દિવસોમાં પણ આપને સસ્તામાં સસ્તી ચેનલો આપના સુધી જે અમે 30 વર્ષથી આપને અહીંયા બતાવતા આવ્યા છે એમાં ભાઈ ભાર પૈસાનો ભાવ વધ્યા વગર એ ઓછા પૈસામાં આપને દેખાડી એના માટે અમે લડત લડવાના છે. એમાં દરેક ગ્રાહક મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈમાં અમારી સાથે રહી આના માટે કદાચ નેટવર્ક અને ચેનલ બંધ કરવાની પણ કદાચ કેબલ ઓપરેટરને ફરજ પડે તો આપ સૌ ગ્રાહક મિત્રો એમાં અમને સપોર્ટ કરજો એવી વિનંતી સાથે આપ સૌને બે હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ આ લડાઈમાં અમારી સાથે રહો એવી આશા સાથે વિનમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ઓપરેટરે એમના વિવિધ પ્રશ્નોને લઈને મને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રનો મેં અભ્યાસ કર્યો છે. એમને જે સમસ્યા છે, પ્રશ્નો છે, એમની માગણી છે, બિલકુલ વ્યાજબી છે. હું આ એમની રજૂઆત માગણી એક ગરીબ કેબલ ઓપરેટરોને નુકસાન ન જાય એને ધ્યાનમાં રાખીને સરકારમાં હું તેમજ મારા બાકીના સંસદ સભ્યોની સાથે પણ રાખીને અમે રજૂઆત કરીશું. હંમેશા અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પડખે છે અને આ વાત ચોક્કસ સરકારમાં ભારપૂર્વક અમે રજૂઆત કરીશું.